શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શિસ્તના લીરે લીરા ઉડાડ્યા છે. આ નેતાઓ રંગરેલિયા મનાવતા ઝડપાયા. તમે ભારતીય જનતા પાર્ટીમાં છો એટલે તમારે લીલા લે. કેમાં ભાજપ નેતાઓને કોઈનો ડર નથી રહ્યો. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો ધરાવતા નેતાઓ કેમ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે? આ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના શિસ્તના ધજાગરા ઉડાડ્યા. હજુ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ભોગ બનેલી એ જસદણની દીકરીને ન્યાય નથી મળ્યો ત્યાં તો આ નેતાઓ રંગરેલિયા મનાવતા સામે આવ્યા છે. આ નેતાઓમાં રંગરેલિયા મનાવવાની હિંમત આવે છે ક્યાંથી? ક્યાંથી આ બેફામ બનેલા નેતાઓ આટલા દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે? આ બેશરમ નેતાઓએ ડાન્સ કરતી યુવતીઓ પર પૈસાનો વરસાદ કર્યો, કારણ કે પોલીસને ત્યાંથી પૈસા પણ મળી આવ્યા છે. તે પૈસા ઉડાવવામાં આવ્યા હતા, ઘણી ફાટેલી નોટો પણ ત્યાંથી મળી આવી છે. કેમ આ હોદ્દેદારોને હવે કોઈનો પણ ડર નથી રહ્યો? ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા છે. દીવ પોલીસને બાતમી મળી અને તે આધારે પોલીસ જે છે તે હોટેલમાં રેડ કરી 10 પુરુષ 8 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર હોટલમાં નગ્ન ડાન્સની પાર્ટી કરતા ઝડપાયા છે. મહુવાના 3 રાજકીય આગેવાનો અને 1 PGVCLનો કર્મચારી પણ આમાં સામેલ હતો. આ બેફામ બનેલા રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ ટ્યુલિપ હોટેલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ માણવા ગયા હતા. મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય RC મકવાણાના સાળા કિરણભાઈ લીંબાભાઈ રાઠોડ, જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા, ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિંમતભાઈ ચકુરભાઈ મકવાણા, આ ઉપરાંત ઓથા ખાતે PGVCLના કોન્ટ્રાક્ટર હિતેશભાઈ ઝીંઝાણા પણ રંગરેલીમાં ઝડપાયા છે. હોટલની અંદર ગેરકાનૂની રીતે ડાન્સ કરવામાં આવી રહ્યો હતો અને એ પણ નગ્ન ડાન્સ. દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો છે. દીવમાં આવેલ હોટલમાં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ન હોવા છતાં તે લોકોએ આમને પરમિશન આપી. દીવ શહેરમાં આવેલી ધ ટુલિપ હોટલમાં પોલીસની રેડ થતાં આ લોકો અત્યારે ઝડપાયા છે. આ નેતાઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. ત્યારે દ્રશ્યો પર પણ નજર કરીએ, જ્યાં રેડ પાડવામાં આવી હતી એ ટુલિપ હોટલ પર એકવાર નજર કરીએ. દીવના પોલીસ અધિકારી રાહુલ બહેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમની પાસેથી પણ સાંભળી લઈએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે. કલ 6 સપ્ટેમ્બર કો કરીબ 9:30 બજે દીવ ક્રાઇમ ટીમ કો કુછ ઇન્ફોર્મેશન મિલી, સિક્રેટ ઇન્ફોર્મેશન, જિસકે મુતાબિક હોટલ ધ ટ્યુલિપ કે અંદર કુછ ઇલીગલ ઓબસીન ડાન્સ ઓર્ગેનાઇઝ કિયા જા રહા થા. યે ઇન્ફોર્મેશન દીવ SP સર કો દી ગઈ તો ઉનકે આદેશ કે अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है. रेड के दौरान होटल द ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज हो रहा था, इलीगल ऑब्सीन डांस, उसमें 8 फीमेल डांसर्स, 1 ट्रांसजेंडर पर्सन और करीब 9 आदमी उसमें सम्मिलित थे.
उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस इलीगल ऑब्सीन डांस के बारे में, तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था, ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है। वहाँ कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया, जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बोतल्स, कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे, वो सब सीज किए गए। साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं। जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन 10 लोगों के ऊपर, जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं, उनके ऊपर FIR दर्ज करी गई है और आगे की जांच अभी जारी है इस सिलसिले में। धन्यवाद। તો દીવની આ તુલિપ હોટેલમાં જે પણ લોકો અત્યારે પકડાયા છે તે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ સારો એવો ઘરોબો ધરાવે છે. આ લોકોને છાવરી કોણ રહ્યું છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.